ઉપલેટાથી સિદ્ધેશ્વર ખાતે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કડવા પટેલ સમાજ દ્વારા ઉપલેટાથી સિદ્ધેશ્વર ઉમિયા માતાજી મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા ઉપલેટા સર્કિટ હાઉસ ખાતેથી શરૂ થઈ હતી. આ પદયાત્રાની અંદર 300 થી 400 લોકો જોડાયા હતા. ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પડાલિયાને સાથે રાખી અને ઉપલેટાથી સિદ્ધેશ્વર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાની અંદર ઉપલેટા ગામના આગેવાનો તેમજ શહેરની આસપાસ રહેતા પુરુષો, મહિલાઓ, બાળક સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિપુલ દામેચા, ZSTV, ઉપલેટા. પ્રમુખશ્રી, ખાસ એ બાબતે આજે આનંદની લાગણી છે કે માં ઉમિયાનો બુલાવો આવી ગયો અને લોકલાડીલા ધારાસભ્ય એવા મહેન્દ્રભાઈ પાડલિયાની સાથે સર્વજ્ઞાતીય ઉમા મહિલા સંગઠન સમિતિ, ઉમિયા પરિવાર સમિતિ, કડવા પટેલ સમાજ, કડવા પટેલ સોશિયલ ગ્રુપ અને સાથે ઉપલેટા અને આજુબાજુના ગામડાના સર્વજ્ઞાતીય ભાઈઓ અને બહેનો સાથે પૂરા હર્ષોલ્લાસ સાથે માતાજીની પાસે અમે પગપાળા જઈ અને અમારી માનતા પૂરી કરવા જઈ રહ્યા છીએ. તો નાના બાળકોથી લઈ અને મોટા ભાઈઓ બહેનો સુધી બધા જ પૂરા હર્ષોલ્લાસ સાથે ઉત્સાહથી આજે જાણે કોઈ ઉત્સવ ના હોય એ રીતે જ અમે ભાઈઓ તથા બહેનો બધા લોકો અહીંયા ઉપલેટાથી મોટી સંખ્યામાં લગભગ 400 થી 450 ભાઈઓ બહેનો અમે વાતે ગાતે માં ઉમિયાના ચરણોમાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાની સાથે અમે વાતે ગાતે માતાજીના દર્શને આવી રહ્યા છીએ અને માં ઉમા અમને શક્તિ આપે કે બસ આ જ રીતે અમારી બધી આશા પૂરી થાય અને આગળ પણ આ જ રીતે અમે સેવાના કામમાં આગળ પડતા રહીએ અને સર્વજ્ઞાતીય નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા રહીએ. બસ માં ઉમિયા અમને